બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને લાખો રૂપિયાના પાકને નુકસાન થયેલ અને સત્તા ભગવાન તો ભૂલો પડ્યો પણ જો સરકાર ભૂલી પડશે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે છે જેમાં વરસાદ કે ખેતીમાં નુકસાન થાય કે તરત વીમો કંપની અને વીમા કંપનીઓની વાત આવે ત્યારે ખેડૂતો પાક લે છે તે વખતે ફરજિયાત આવતી વીમાની રકમ માત્ર સરકાર અને વીમા કંપનીના હિતમાં જ કપાય છે તેનું નુકસાન વખતે ખરેખર વળતર વીમા કંપનીઓ આપવા માંગતી નથી અને સરકાર કહેતી નથી તેમજ ખેડૂતો કંપનીને ઓળખતા નથી ને ઓળખે છે તો એ વીમાવાળા મળતા નથી નથી એમની ઓફિસની ખબર કે નથી એના સંપર્કના ઠેકાણા અને જો સંપર્ક થાય તો અરજી નોંધ્યા બાદ કોઈ પણ ફરકતું નથી જે ખાતામાંથી રકમ કાપી હોય તેની બધી માહિતી વીમાવાળાને સરકારને હોવા છતાં ખેતીમાં થતાં નુકસાનનું કોઈ વળતર એ ખાતામાં આવતું નથી જેમ ઓટોમેટિક રકમ કપાત થાય તેમ રકમ પણ ઓટોમેટિક જમા થવી જોઈએ ને ને ઉપરથી અરજી કરવાનું તૂત અને અડતાલીસ કલાકની મુદત અને બીજા ખૂબ બહાના તેમજ લાભ ન આપવા માટે જે થાય તે હદે વીમા કંપનીઓ પ્રયાસ કરે અને કોઈ તાલુકામાં થયેલ ભારે વરસાદ કે વાવાઝોડાની વિગતના આધારે સીધો જ લાભ તે તાલુકા કે જિલ્લાના તમામ ખેડૂતોને મળવો જોઈએ પરંતુ ખેડૂતોની દશા ટીવી સમાચાર વાળા બતાવે તેનાથી ખરાબ છે ડિબેટમાં ખેડૂત પ્રતિનિધિઓ અને મોટા ખેડૂતો હોય છે જ્યારે ગામડાના નાના ખેડૂતોને તો એક ત્યાં તેર નહીં બોતેર તૂટે છે ત્યારે આ વર્ષે વરસાદે ખેતી બગાડી એટલું જ નહીં પરંતુ પૂરેપૂરું પાણી ફેરવી દીધું છે અને એ સરકાર સારી રીતે જાણતી હોવા છતાં ઉહાપો ના થાય તો કાંઈ ન આપવું પડે એવી તો એમની શકુની રણનીતિ છે ત્યારે આ વખતે ત્રણ વખત આવી સ્થિતિ ઊભી થઈ પણ હજી કોઈ નક્કર વીમાના લાભ આપવાનો સરકારનો ઈરાદો જ નથી દિનેશ માળી કેટીવી ન્યૂઝ વાવ